નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચારમાં. વાત કરીએ તો છઠ મહાપૂજા જેની શરૂઆત થઈ ગઈ છે. બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા આયોજિત આ છઠ પૂજા સિંધરોડ કોટના બીચ ખાતે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે. ભંડારાની સાથે છઠ પૂજા કરવામાં આવતા જે ભક્તો માટે પણ રહેવાની અહીંયા તેમજ પાર્કિંગની સુવિધા સજ્જ કરી દેવામાં આવી છે. 1500 થી 2000 લોકો પૂજામાં ભાગ લે તેવી વ્યવસ્થા હોય છે ને તેને લઈને જ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહાપૂજા 4 દિવસનું અનુષ્ઠાન છે. નહાય ખાયથી પ્રારંભ થઈ ગયો છે અને ત્યારબાદ સંપૂર્ણ 4 દિવસનું છઠ મહાપૂજા ખૂબ જ મહત્વની ગણાતી હોય છે. તેની તૈયારીઓ વડોદરામાં કરવામાં આવી. વડોદરા શહેરમાં છઠ પૂજાને લઈને સિંધરોડ કોટના બીચ ખાતે બિહાર સાંસ્કૃતિક સંસ્થા દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, આપ અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તડામાર જે છઠ પૂજા છે તેની તૈયારીઓ ચાલી રહી છે. મંડપ બાંધવાનું એટલે જે પૂજા થઈ શકે તે માટે ખાસ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ સુંદર એવી જગ્યા છે કે જે કોટના બીચ ખાતે જે એક મહીસાગર નદીના તટ પર જે અહીંયા છઠ પૂજાનું વિશેષ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે અહીંયા ભંડારાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીંયા યોજાવાના છે. વિશેષ પાર્કિંગને લઈને પણ સુવિધા રાખવામાં આવી છે. આપણે જે આયોજક છે તેમની સાથે પણ વાત કરીશું કે જે આજે આ છઠ પૂજાને લઈને કેવી રીતના તમે આયોજન કર્યું છે, શું છે ખાસ. જી સર, આપ લોકો કો બહુત બહુત ધન્યવાદ. એ કોટના બીચ હે, ગોત્રી તાલાબ સે માત્ર 12 કિલોમીટર કી દૂરી હે, બડોદા ગોત્રી તાલાબ સે. યહાં હમ લોગ બિહાર સાંસ્કૃતિક મંડળ કી તરફ સે છઠ મહાપૂજા કા આયોજન કર રહે હૈં. ઓર બહુત હી રમણીય ઘાટ હૈ. હમ લોગ સોચતે થે બોમ્બે કે બીચ કા, કેરલા કહાં કહાં કે બીચ કા છઠ પૂજા, તો ઈશ્વર ને યહાં ભી બહુત હી અચ્છા બીચ હમકો દે દિયા. બહુત સારે ગાને હૈ કે પટના કે ઘાટ પર ઉગા હો સૂરજ દેવ, અભી દેખીએ કોટના કા ઘાટ મિલ ગયા હમ લોગો કો 2000 કે બાદ. બહુત અચ્છા અરેન્જમેન્ટ હૈ. લોકો કો ભંડારે કા ભી કમ સે કમ 15000 લોકો કા યહાં હૈ. રાત કો હજારો લોકો કો રુકને કે લિયે વ્યવસ્થા હૈ. છઠ પૂજા ઘાટ તક ગાડી આ સકતી હૈ. એક તરફ સે આને કા હૈ ઓર દૂસરી તરફ સે જાને કે દો અલગ અલગ સેપરેટ રોડ ભી હૈ યહાં પર. ઇસલિયે ગાડી જામ કા અન્ય વર્ષો કી તરહ ઇસ બાર કોઈ સમસ્યા નહીં હૈ. યહાં બોટિંગ કી ભી વ્યવસ્થા હૈ, હોર્સ રાઇડિંગ કી ભી હૈ, એન્ટરટેનમેન્ટ કે ભી હરેક સાધન હૈ. શામ કો 6 બજે સે સાંસ્કૃતિક કાર્યક્રમ ભી હૈ, જિસમે બિહાર, ઉત્તર પ્રદેશ ઓર દિલ્હી સે નામી બિરામી બડે બડે સિનેમા કલાકાર ઓર સંગીત યે ગાયક લોગ આને વાલે હૈ, જિસમે છઠ માતા કે ટ્રેડિશનલ પરંપરાગત ગીત રાત ભર ચલેગી. ઓર આપ લોગ યહાં પર પુલિસ પ્રશાસન કા, ખાસ કરકે યહાં કે કોટના ગ્રામ પંચાયત કા ઓર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કા, મેડિકલ કા, ફાયર બ્રિગેડ કા બહુત બહુત સહયોગ હૈ. ઇસકે લિયે હમ સભી કો ધન્યવાદ દેતે હૈં. છઠ પૂજાને લઈને જે સિંધરોડ બીચ ખાતે જે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે, અહીંયા ખૂબ સુંદર રીતના અહીંયા જે છઠ પૂજા છે તેનું આયોજન થનાર છે. હવે સાથે અહીંયા કોટના બીચના પણ દ્રશ્યો તમને બતાવીશું કે જે અહીંયા લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે. બોટની પણ એક સુંદર એવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવતી હોય છે, જે આ બોટમાં બોટિંગ પણ કરી શકે છે. સાથે સાથે અહીંયા જે કોટના બીચ ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે જ્યારે છઠ પૂજા છે તેને લઈને અહીંયા વિશેષ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કોટના બીચ ખાતે આજે શનિવારના નિમિત્તે ઘણા બધા લોકો અહીંયા મોજ મસ્તી કરવા માટે પણ આવતા હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નાના ભૂલકાઓથી લઈને અંદર મહીસાગર નદીના કિનારા પણ નહી રહ્યા છે. સાથે બોટના પણ દ્રશ્યો જોઈ શકો છો. છઠ પૂજાને લઈને કોટના બીચ ખાતે બિહાર સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા જે સુંદર એક આયોજન કરવામાં આવ્યું છે. રવિ સિદ્ધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.